ઈશા ક્રિયા દરરોજ કરવા માટેની એક શક્તિશાળી આધ્યાત્મિક પ્રક્રિયા. ઈશા ક્રિયા માટેના સૂચનો. અભ્યાસ શરૂ કરતા પહેલા પલાઠી વાળીને કરોડને સીધે રાખીને આરામથી બેસો. જરૂર પડે તો પીઠને ટેકો આપીને પણ બેસી શકો છો, પણ માથાને ટેકો ન આપો. આ ક્રિયાને પૂર્વ દિશા તરફ મોડું રાખીને બેસીને કરવાથી વધુ લાભ મળી શકે છે. તમારા હાથ જાંગ ઉપર ખુલ્લા અને હથેળીઓ ઉપરની તરફ હોવી જોઈએ. થોડાક ઉપર ઉઠેલા ચહેરાની સાથે બેસો, આંખો બંધ અને બંને ભમરની વચ્ચે હળવું ધ્યાન રાખો. આ ધ્યાન ત્રણ તબક્કામાં થશે. પહેલો તબક્કો, આરામથી ધીમે ધીમે શ્વાસ લો અને છોડો. દરેક વખતે શ્વાસ લેતી સમયે તમારા મનમાં કહો, હું શરીર નથી. આ વિચાર સાથે શ્વાસ અંદર લેતા રહો. દરેક વખતે શ્વાસ છોડતી વખતે તમારા મનમાં કહો, હું મન પણ નથી, અને આ વિચાર સાથે શ્વાસ છોડતા રહો. આને 7-11 મિનિટ સુધી કરો. બીજો તબક્કો, મોડું ખુલ્લું રાખીને નો લાંબો અવાજ કાઢો. આને 7 વખત કરવાનું છે. દરેક વખતે આ ધ્વનિ કાઢતા પૂરી રીતે શ્વાસ છોડો. આ અવાજ નાભી એકદમ નીચેથી આવવો જોઈએ. આ અવાજને બહુ મોટેથી નહીં, બટ એટલા મોટેથી કે એની ધ્વનિ તમને મહેસૂસ થવી જોઈએ. ત્રીજો તબક્કો, આંખો બંધ રાખીને તમારા ચહેરાને થોડો ઉપરની તરફ રાખો. તમારી બંને ભમર વચ્ચે હળવું ધ્યાન રાખો. આ સ્થિતિમાં 5-6 મિનિટ સુધી બેસો. આ અભ્યાસ 12-14 મિનિટ સુધી ચાલશે. જો તમે ઈચ્છો તો વધુ સમય સુધી પણ બેસી શકો છો. ઈશા ક્રિયા કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. જ્યારે તમે ઈશા ક્રિયા માટે બેસો છો, તમારા મનમાં અને તમારા શરીરમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે તેની અવગણના કરો અને ફક્ત ત્યાં બેઠા રહો. આ ધ્યાન કરતી વખતે સાધકની અંદર ઊર્જા પુનર્રચનાની પ્રક્રિયા ચાલતી હોય છે, એટલા માટે આ અભ્યાસ કરતી વખતે વચ્ચે કોઈ બ્રેક લેવો નહીં. દરેક વખતે જ્યારે તમે આ ક્રિયા કરો, તેને ઓછામાં ઓછી 12 મિનિટ સુધી કરવી. 48 દિવસ સુધી દિવસમાં 2 વાર કરો. 48 દિવસનું એક મંડળ હોય છે. એના પછી દિવસમાં 1 વાર ચોક્કસ કરવી જોઈએ. આ ક્રિયાનો અભ્યાસ કોઈ પણ કરી શકે છે અને તેના ફાયદાઓનો આનંદ લઈ શકે છે. આ પ્રક્રિયામાં કોઈ પણ ફેરફાર કર્યા સિવાય માત્ર આ સૂચનાઓનું પાલન કરો. આ એક સરળ પરંતુ ઘણી શક્તિશાળી પ્રક્રિયા છે. અભ્યાસના સમય સિવાય પણ તમે પોતાને દિવસમાં કોઈ પણ વખતે યાદ અપાવી શકો છો, હું શરીર નથી અને હું મન પણ નથી. આ વિડીયોમાં સદગુરુની સૂચનાઓને સાંભળીને તેને આધારે અભ્યાસ કરવાનું વધુ સારું રહેશે, પણ તેના વગર પણ તમે આ ધ્યાન કરી શકો છો. પલાઠી વાળીને બેસો, તમારા હાથ ખુલ્લા રાખો, હથેળીઓ ઉપરની તરફ, આંખો બંધ, ચહેરો થોડો ઉપરની તરફ ઉઠેલો રાખો. જ્યારે તમે જરા ઉપર ઉઠેલા ચહેરા સાથે બેસો છો, ત્યારે તમે જોશો કે સહજ જ તમારું ધ્યાન તમારી ભમર વચ્ચે હોય છે. તો ભમરની વચ્ચે હલકું સહજ ધ્યાન રાખો. આરામથી ધીમે ધીમે શ્વાસ લો અને છોડો. જ્યારે સદગુરુ આ બે વાક્યો બોલે, શ્વાસ અંદર લેતી વખતે આ વિચાર કરો, હું શરીર નથી. શ્વાસ બહાર છોડતી વખતે, હું મન પણ નથી. હું શરીર નથી, 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 હું મન પણ નથી.
હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી.
હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. હું શરીર નથી, હું મન પણ નથી. તમારી આંખો બંધ રાખો, જરા ઉપર ઉઠેલા ચહેરા સાથે એકદમ સ્થિર થઈને બેસો. Thank you.
યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તં યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તં નંદતિ નંદતિ નંદતે વા નંદતિ નંદતિ નંદતે વા સત્સંગત્વે નિસંગત્વં નિસંગત્વે નિર્મોહત્વં નિર્મોહત્વે નિશ્ચલતત્વં નિર્મોહત્વે નિશ્ચલતત્વં નિશ્ચલતત્વે જીવન્મુક્તિ નિશ્ચલતત્વે જીવન્મુક્તિ પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ ઇહ સંસારે બહુ દુસ્તારે ઇહ સંસારે બહુ દુસ્તારે કૃપયા પારે પાહિ મુરારે કૃપયા પારે પાહિ મુરારે તમારો સમય લેતા ધીમીથી બહુ ધીમીથી તમારી આંખો ખોલો. દરરોજ ઈશા ક્રિયાનો અભ્યાસ કરવાથી તમે સ્વાસ્થ્ય, આત્મશક્તિ, સુખ શાંતિ, એક સુંદર જીવન બધું જ મેળવી શકો છો. આ ક્રિયા આજના સમયમાં ભાગદોડવાળા જીવનની સાથે તાલમેલ બેસાડવામાં તમારી મદદ કરે છે. એટલું જ નહીં, આ દરેક વ્યક્તિને પોતાની સંપૂર્ણ ક્ષમતામાં જીવન જીવવાનો માર્ગ પણ બતાવે છે.